Shri Vallabhdham. Namo Bhagavate Vasudevaya. Shri Krishna, Prabhu ka pade. Rupna vivedana. Jagat jivadana. Sayam purjaya hasta. Sarva mahavidana. Sarva patram shurata. Raja rasa padita. Paritanu vasana. Goram bho bho satram. Prana naya vinyasa. Kut nahi laka. Karna raja jivitam. Vandai dhoti taksham. Guru mati kirato. Vithu resham shukhisham. Aje શ્રી વિઠ્ઠલનાથજી આપણા પ્રાણ પ્રિય શ્રી ગુસાઈજી નો ઉત્સવ છે તો સૌ વૈષ્ણવને ખૂબ ખૂબ વધાઈ અને આશીર્વાદ. મને આજે શું છે, આખો દિવસ છે ને માઇકમાં બહુ બોલ તો થોડું કાન બરોબર, થોડું જોશી બોલો, મને નહીં સમજાવ. લાગે છે આપણે ત્યાં ઉત્સવ છે. જો આજે ગુસાઈજી નો ઉત્સવ, આજના સમયમાં આપણે સેવા કરીએ તો આપણા પાસે કેટલી બધી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. નવા નવા શિંગાર, નવી નવી સામગ્રી, નવી નવી વસ્તુ આપણે શ્રી ઠાકોરજી માટે શીખ કરી શકીએ. તો એ બધાના પ્રગટ કરનાર કોણ છે? શ્રી ગુસાઈજી. જો હવે હું તમને ખાલી કહું કે તમે શ્રી ઠાકોરજી રોજ એક જ વસ્તુ ધરો, રોજ એક જ કીર્તન કરો, રોજ એક જ સામગ્રી ધરો અને રોજ એક જ રીતે સેવા કરો તો તમને નિરાશા થાય છે, તમે બહુ કંટાળી જશો. પણ એ સમયમાં આપણે કલાસાગર કહીએ છીએ અને એમનામાં ખૂબ જ વિવિધ વિવિધ કલા હતી. અને તેવા કોણ પુરુષોત્તમ જેવું સ્વરૂપ છે શ્રી ગુસાઈજી નું કે રાજા આસ્કરણજી, રાજા અકબર એવા એવા એમને એમના સેવકો હતા. રાજા આસ્કરણજી જેમને માનસી સિદ્ધ થઈ, અને આપણે જોઈ શકીએ કે રાજા અકબર આખું ગોકુલ શ્રી ગુસાઈજીને ઉપકારમાં આપી દીધું. આજે તમારામાંથી કોઈ બી જશે તમને કોઈ મફતમાં નાનકડી વસ્તુ એને આપે કે કેવો પ્રકાર શ્રી ગુસાઈજીનો હશે કે આખું ગામ ગોકુલ એમને આપી દીધું. પછી વૈષ્ણવ, તમને ખબર છે, એક વાર તમને વાત કહું કે જ્યારે ગુસાઈજીનો પ્રાગટ્ય થવાનો હતો એના થોડા સમય પહેલા, એક વાર જ્યારે શ્રી મહાપ્રભુજી નવનીત પ્રિયાજીની સેવામાં પધાર્યા ત્યારે નવનીત પ્રિયાજી મંદ મંદ અંદર હસતા હતા, મુસ્કુરાતા. તો ત્યારે મહાપ્રભુજી પૂછ્યું કે નવનીત પ્રિયાજી આજે આપ એટલા શર્માઓ કેમ છો, એવી શું વાત છે? તો ત્યારે નવનીત પ્રિયાજીએ કીધું કે કાકાજી મેં આપકે વહાં પે એક પુત્ર કો જન્મ લેકે આયો વાલો, એટલે ખૂબી અંદર શું ખુશી હોઈ હે. તો વૈષ્ણવજનો, શ્રી નવનીત પ્રિયાજીનો સાક્ષાત સ્વરૂપ શ્રી ગુસાઈજીનો છે. શ્રી ગુસાઈજીનો સ્વરૂપ કેવો છે? ચંદ્રાવલી જેવો. અને આજનો ઉત્સવ તો જલેબી ઉત્સવ છે. તો આપણે કે આપણે જલેબી જેવા બનવાનું છે, ભલે બહારથી આપણે કઠોર રહીએ, બહારથી આપણે હસીએ નહીં, બહારથી આપણે એવું ના દેખાડે કે આપણે સેવામાં બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, પણ અંદરથી આપણે ખુશી માર્ગમાં રસ લેવા એકદમ કોમળ સ્વરૂપ આપણે બનીએ, એ શ્રી ગુસાઈજીને સૌથી પ્રિય છે. એક વાર તો એવો પ્રસંગ આવે છે કે જો પહેલાના સમયમાં છે ને જેવી રીતે આપણે ઠાકોરજી, જેવી રીતે આપણે ભગવાનની લક્ષ્મીજીની આપણે પૂજન કરીએ એવી રીતે લોકો નદીનું એ પૂજન કરતા હતા. એ વાત અલગ છે કે આજે આપણે એમાં કચરો નાખીએ છીએ, પણ પહેલાના સમયમાં લોકો એનું પૂજન કરતા હતા. તો એકવાર અક્કાજી એટલે શ્રી મહાપ્રભુજીના વહુજી જ્યારે ગંગાજીનું પૂજન કરવા ગયા તો ત્યાં ગંગાજી પ્રગટ થયા અને ગંગાજીએ કીધું કે અક્કાજી આપ જીતને સૌભાગ્યશાલી હો, આપકે તો પતિ ભી પુરુષોત્તમ હૈ ઓર આપકે પુત્ર ભી પુરુષોત્તમ હૈ. તો એવું પૂર્ણ પુરુષોત્તમ જેવું સ્વરૂપ શ્રી ગુસાઈજીનું કે ગંગાજી પોતે એમનું આદર કરે છે. વૈષ્ણવ, આજના દિવસે વધારે સમય નહીં લઉં, પણ સૌ વૈષ્ણવ એટલું જ કહ્યું છે કે જેટલા વૈષ્ણવ અહીંયા પાર્ટિસિપેટ કર્યું છે એમને મારા ખૂબ ખૂબ અભિનંદન છે, એમને મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે. પણ આપણે કાલે અત્યારે આપણે બધા જે બાળકો હતા એ લોકોને આપણે પ્રોત્સાહન આપ્યું, એમનો ઉત્સાહ વધાર્યો. પણ જો આ વખતે તમને કહું કે જે વુમન્સ ક્લબના પાર્ટિસિપન્ટ જે હતા એ લોકોનું જે આપણે કહીએ પ્રોત્સાહન, એ લોકોનું અંદરથી ઉત્સુકતા બહુ મજબૂત હતી અને શ્રી ગુસાઈજીની કૃપાની સ્ટેજ એકદમ મજબૂત હતી. કેટલી સરસ વાત તમે કહું. હવે આમનાથી આપણે ઘરે કામ કરાવીએ તો કમર દુખવા લાગે, પગ દુખવા લાગે, પણ અહીંયા શ્રી ગુસાઈજીની કૃપાની તો કહેવું ના જોઈએ. પણ 13 પાર્ટિસિપન્ટ માંથી 8 કે 9 જણા તો 50 વર્ષના ઉપર જ હશે, તો એ કેટલું સુંદર નાચ કરે. તો એવી રીતે નેક્સ્ટ ટાઈમ અત્યારથી હું ઇન્વિટેશન આપી દઉં કે આપણે સુંદર કર્યું અને સ્ટેજે રહી ગયું તો નેક્સ્ટ ટાઈમ હવે પર્ફોર્મન્સ માટે અલાઉ છે.
વૈષ્ણવને આજના ઉત્સવની ખૂબ ખૂબ વધાઈ આપતા વિરામ. શ્રી વલ્લભાધીશ્વર કી.